જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી વલ્લભાધીશકી છે. વૈષ્ણવો સાથે મળી રોજે રોજ કરી રહ્યા છીએ આપણે પુષ્ટિ ચિંતન. તો આજે નવા વિષયથી આપણે પરિચિત થઈએ કે ધર્મો રક્ષતિ રક્ષિતઃ, ધર્મની રક્ષા કરનારનું ધર્મ રક્ષણ કરે છે. આ વાત ગંભીરતાપૂર્વક સમજવા જેવી છે. મનુષ્યના જન્મની સાથે જ તેના કર્તવ્યો જોડાયેલા હોય છે. વિવિધ સ્તરે તેની ફરજો છે, એ ફરજોની અદાયગી તેના માટે આવશ્યક હોય છે. પોતાના પરિવાર પ્રત્યે, સમાજ પ્રત્યે, રાષ્ટ્ર પ્રત્યેની ફરજો તેને નિભાવવાની હોય છે. એનું કારણ એ છે કે તે સ્વતંત્ર નથી, પરંતુ પરિવાર સાથે, સમાજ સાથે, રાષ્ટ્ર સાથે જોડાયેલ છે. તદ અનુસાર જીવ એ ભગવાનનો અંશ હોય, ભગવાન સાથેનો પણ તેનો અતૂટ એવો નાતો છે. તે કારણે તેનો આત્મધર્મ બજાવવાનું પણ તેના માટે અનિવાર્ય છે. વાસ્તવમાં મનુષ્યના પારિવારિક, સામાજિક કે રાષ્ટ્રીય સંબંધો આનુષાંગિક છે, અશાશ્વત છે, તત્પૂરતા છે. જ્યારે તેનો ભગવાન સાથેનો સંબંધ એ શાશ્વત છે, કાયમનો છે. માટે આત્મધર્મને જાણવો અને તેને નિભાવ છે એ કરવો પ્રત્યેક પ્રાણી માત્ર માટે આવશ્યક ગણાય. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ધર્મેણ હિના પશુભિહી સમાનાઃ, ધર્મનું આચરણ ન કરનાર મનુષ્ય પશુ સમાન છે. આમ ધર્મ આચરણ જ મનુષ્યની ઓળખ છે, ધર્મ જ મનુષ્યનો આધાર છે, મૂળ છે. જેમ મૂળ નષ્ટ થતા વૃક્ષ ટકી શકતું નથી, તેમ ધર્મનો આધાર ન રહેતા મનુષ્ય નષ્ટ પામે છે. માટે જ ધર્મની રક્ષા કરવાથી ધર્મ મનુષ્યની રક્ષા કરે છે અને તેને ટકાવી રાખે છે, તેને મનુષ્યત્વ છે એ પ્રદાન કરે છે. ધર્મની રક્ષા કરવાના બે પહેલું છે. એક તો ધર્મ શું છે તે સમજવું, જે ધર્મના અભ્યાસથી જાણી શકાય, અને બીજું તેનું આચરણ. તો ધર્મને જાણ્યા વગર તેનું પાલન શક્ય બની શકે નહીં. માટે ધર્મશાસ્ત્રો છે એનો અભ્યાસ એ જીવનનું અભિન્ન અંગ હોવું જોઈએ. તો દુનિયાના વિવિધ પ્રચલિત ધર્મોની સ્થિતિ વિશે જો આપણે દ્રષ્ટિ કરીએ તો સમજાશે કે ક્યાં જ્યાં જે ધર્મ છે એ ધર્મોમાં તેના ધર્મશાસ્ત્રોનું અવલંબન થઈ રહ્યું છે, અવલંબન રહ્યું છે, ત્યાં તે ધર્મ છે ટકી રહ્યો છે. તો દરેક ધર્મ છે, જેમ કે આપણે કુરાન છે એના અવલંબનને કારણે ઇસ્લામ ધર્મ ટકી રહ્યો છે, અને બાઇબલના આધારે ઈસાઈ ધર્મ છે એ ટકી રહ્યો છે. તો આ જ વાત પ્રત્યેક ઇતર ધર્મ માટે પણ સાચી છે. જેને ધર્મશાસ્ત્રો પ્રત્યેની નિષ્ઠાના કારણે પ્રત્યેક ધર્મો છે એ ટકી રહ્યા છે. પરંતુ વૈષ્ણવો, ખેદની વાત છે કે વેદાદિ અધ્યયનના અભાવમાં હિન્દુ ધર્મમાં શિથિલતા છે એ આવેલી જણાય છે. આપણી ધર્મનિષ્ઠાનો અભાવ છે એ વર્તાય છે. પ્રાચીન કાળમાં દ્રષ્ટિ કરતા જણાશે કે વેદાદિ શાસ્ત્રોનું વિધિવત અધ્યયન એક વિચ્છિન્ન પરંપરા છે એવી રહેલી હતી, અને તેના કારણે સેંકડો વર્ષોથી આતતાઈઓ છે દ્વારા અનેક પ્રકારના પ્રહારો થવા છતાં આપણી ધર્મનિષ્ઠા છે એ ટકી રહેલી. પરંતુ જ્યારથી ધર્મશાસ્ત્રોના અવલંબનમાં આપણી આસ્થા ઘટતી ગઈ, ત્યારથી અનેક પ્રકારે સમાજ છે એ અસ્થિર બનવા માંડ્યો છે. સાંપ્રત ધર્મનિરપેક્ષતાની સંકુચિત અથવા સ્થાપિત હિતો દ્વારા કરવામાં આવતી વ્યાખ્યાના કારણે તો સ્થિતિ છે એ ખૂબ જ વિષમ બની ગઈ છે. અને જો ધર્મશાસ્ત્રનું જ્ઞાન જ નહીવત હોય તો પછી તેનું આચરણ તો સંભવી જ કેવી રીતે શકે.
ધર્માચરણની શિથિલતા જ આજની વિષમ પરિસ્થિતિનું કારણ છે. તો વૈષ્ણવો, એટલા માટે જ પ્રાચીન સમયની અંદર આપણા વડીલો છે એ પણ રોજ રાત્રિના સમયે અથવા તો અનવસરના સમયમાં ભગવદ્ વાર્તા કરે, અને ભગવદ્ વાર્તાની અંદર આપણા જે ધર્મ છે એમના પુસ્તકોનું, આપણા ધર્મગ્રંથોનું તેઓ વાંચન કરે, એટલે તેઓ પરિચિત થાય છે આપણા ધર્મ સાથે. તો વૈષ્ણવો, આપણે પણ એ જ પ્રકાર શરૂ કરેલો છે કે જે હવે પ્રથા છે એ લુપ્ત થતી જાય છે. બધા આપણા પુસ્તકો છે એનું અભ્યાસ કરવાનું છોડી દઈ અને લૌકિકમાં પડેલા છે, તો સાથે મળીને ભલે આપણે આજના ટેકનોલોજીનો પણ ઉપયોગ કરીને પણ આજના જે ગેજેટ્સો છે વૈષ્ણવો, કે મોબાઈલ છે, પછી યુટ્યુબ છે, બધા યુઝ કરે, ફેસબુક કરે છે, તો એના દ્વારા, એ માધ્યમ દ્વારા વૈષ્ણવો આપણે સાથે મળીને આપણા જે ગ્રંથો છે એનું અધ્યયન કરીએ, એનું વાંચન કરીએ. તો એટલા માટે રોજ રાત્રિના 10:15 વૈષ્ણવો આપણે સાથે મળી અને બધા ભગવદ્ વાર્તા કરીએ છીએ. અવશ્ય રોજ રાત્રિના 10:15 ભગવદ્ વાર્તામાં લાઈવ પધારજો. તો પ્રાચીન કાળમાં ધર્મ અધ્યયનની વ્યવસ્થા ગુરુ શિષ્ય પરંપરાથી અવિચ્છિન્ન રૂપે ચાલતી હતી. આચાર્ય અને અંતેવાસી અથવા શિષ્યએ વિદ્યાભ્યાસને જોડવા વાળી કડી રૂપ હતા. પ્રાચીન ગુરુકુળ, પાઠશાળાઓ, આશ્રમો વગેરે આ વ્યવસ્થાના માધ્યમો હતા, જે આજે નષ્ટપ્રાય થઈ ગયા છે અને એક શૂન્યાવકાશ છવાઈ ગયો છે. તો આપણી આ પ્રાચીન પદ્ધતિને પુનર્જીવિત કરવાની આવશ્યકતા છે. ધર્મના રક્ષણ માટે ધર્મશાસ્ત્રોનું અધ્યયન, અભ્યાસ જરૂરી છે, અને ધર્મશાસ્ત્રોના અભ્યાસથી જ ધર્માચરણ સંભવ બની શકશે, અને તો જ ધર્મની રક્ષા છે એ થઈ શકશે, જે મનુષ્યના રક્ષણ માટે સક્ષમ હશે. તો આપણે આપણી પ્રાચીન પરંપરાને ટકાવી રાખવી હશે, સનાતન ધર્મને સાથે સાચ સનાતન છે એ રાખવો હશે, નવી પેઢીમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન છે એ કરવું હશે, અને માનવ જાતિને ઉત્કર્ષના પંથે અગ્રેસર છે થવું હશે. તો ઠેર ઠેર પાઠશાળાઓ છે પ્રસ્થાપિત કરવી પડશે, અને એટલા જ માટે વૈષ્ણવો પિયુષ બાવાએ પણ ગામે ગામે છે પાઠશાળા છે એ શરૂ કરાવેલી છે. દરેક વૈષ્ણવ બાળકો છે એ પાઠશાળામાં જઈ અને હવે આપણા ગ્રંથોથી પરિચિત થઈ રહ્યા છે. સાથે સાથે પુષ્ટિ સંસ્કાર શાળા છે એમાં પણ સંસ્કારોનું સિંચન છે. સાથે સાથે આપણી સરકાર છે વૈષ્ણવો, એમણે પણ હવે ગીતાને પણ છે અભ્યાસમાં છે એ સમાવી લીધી છે. તો આપણે બધાએ છે એમાં સાથ સહકાર આપવાનો છે, સાથે મળીને આપણા ગ્રંથોનો અભ્યાસ છે આપણે અવશ્ય કરવો જોઈએ. તો ગુરુકુળ પદ્ધતિ દ્વારા ધર્મશાસ્ત્રોના અધ્યયનની વ્યવસ્થા છે એ ગોઠવવી પડે, અને ગુરુ શિષ્ય પરંપરાને પુનર્જીવિત કરવી પડશે, તો જ આપણા ધર્મનું રક્ષણ છે એ થઈ શકશે. ધર્મ આપણું રક્ષણ છે એ નિશ્ચિતપણે કરશે. તો વેદ માર્ગને છોડીને છલ વડે અધર્મનું આચરણ કરવા વાળા છે તેઓ પાખંડ વેશનો સ્વીકાર કરવાના કારણે ઘોર નરકમાં પડે છે. તેથી આ અહીંયા શું કહ્યું છે કે આપતકાલ વિના જે જીવ છે મલેચ્છના વેશભાષા આચરણને ધારણ કરી લે છે એમની સદગતિ થતી નથી. અને એ વૈષ્ણવો નિબંધમાંથી સ્વર નિર્ણય છે એમાંથી આ શ્લોક છે એ લેવામાં આવ્યો છે. તો વૈષ્ણવો, આજનું છે આપણો વિષય છે કે આપણે જો ધર્મનું રક્ષણ કરીશું તો ધર્મ આપણું અવશ્ય રક્ષણ કરશે જ. આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરવાનું ભૂલશો નહીં. હજુ સુધી પુષ્ટિ ચેનલ સત્સંગને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો, જેથી સાથે મળીને આપણે સત્સંગ કરી શકીએ. આપણા જે પુષ્ટિ સંપ્રદાયના જે કંઈ ગ્રંથ સાહિત્ય છે એમનું આપણે અધ્યયન કરી શકીએ, અને આવા જ છે સત્સંગના વિડીયો સાંભળવા સ્ક્રીન પર લિસ્ટ આપેલ છે તેના પર ક્લિક કરજો. જય શ્રી કૃષ્ણ, શ્રી વલ્લભાધીશ કી જય.